नमस्कार विद्यार्थी भाई बहनों, फरीथी एक વાર सीपी एजुकेशन चैनल માં હું ચિરાગ સર આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 સમતલ માં ગતિ મોશન ઇન અ પ્લેન ચાલી રહી છે, તેમાં આજના લેક્ચર ની અંદર આપણે અતિ મહત્વની થિયરી સમતલ માં થતી અચળ પ્રવેગી ગતિ ના સમીકરણો શીખવાના છે. ऑलरेडी आपणे तीजा धोरणनी अंदर शीखी चुक्या छीए, खाली आपणे सदिश स्वरूपमांथी आ वखते शीखवाना छे. ध्यानथी शीखीशुं दोस्तो. आपणे पहेला एम मानो के एक्स यम अने वाय यम नी सापेक्षे कणने गति कराईए छीए. अहींया उगम बिंदु ओ छे, एक्स वाय अने वाय यम नी सापेक्षे गति कराईए छीए. अहींया उगम बिंदु ओ छे. टी बराबर जीरो समय होय छे त्यारे कणनो वेग एम मानो के वी जीरो सुधी अचल वेगी गति करे छे. टी बराबर टी जेटलो समय पसार थाय छे त्यारे दोस्तो ए ए जेटला प्रवेग थी गति करे छे. आ ए जेटलो प्रवेग, ई केटलो अंतर कापे छे ते मानो टी बराबर टी समय वी जेटलो अंतर कापे छे, आटलो वी जीरो छे. दोस्तों ध्यानथी जोजो, आ वी जीरो लखे एटले एनो मीनिंग शुं थयो, अहींया वी जीरो छे. आ ऑलरेडी मैं तमने शीखवाड़ी चुक्यो छे, पण फरीथी शीखीए छे. समझो, ध्यान थी समझो दोस्तों. आखो वेग वी छे, टी बराबर टी समय, टी बराबर जीरो समय वेग वी जीरो छे, तो आटलो वेग केटलो थशे, तो वी माइनस वी जीरो थशे. वी माइनस तो आपणे जे समजे तमे लखी, धारो के एक्स वाय समतल मां, अहींया लखो, धारो के एक्स वाय समतल मां, xy समतल છે દોસ્તો, આ y સમતલ, આ x સમતલ, તો xy સમતલ માં અચળ પ્રવેગ a થી ગતિ કરે છે, કરે છે ને, તો લખો અચળ પ્રવેગ, અચળ પ્રવેગ a થી ગતિ કરે છે. ચલો ક્લિયર. હવે દોસ્તો t બરાબર 0 સમયે વેગ કયો છે? v 0 છે, તો લખો t બરાબર 0 સમયે તેનો વેગ v 0 છે. t બરાબર t સમય વેગ કયો છે? તો v છે, તો t બરાબર t સમય તેનો વેગ કેટલો છે? v છે. તો દોસ્તો આપણે પ્રવેગ કણ અચળ પ્રવેગી ગતિ કરે છે, તો એના માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવા થાય? સમાન થાય. તો લખાય કણ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ સમય, कोई पण समय सरेराश प्रवेग, कोई पण समय सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग, सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग केवा थाय? बनशे समान मळशे. सरेराश प्रवेग दोस्तों अने तत्कालीन प्रवेग समान मळे, तो आपणे प्रवेग नो सूत्र लखी सकीए, a इज इक्वल टू डेल्टा v भाग्या डेल्टा t. લખાય ડેલ્ટા v ની જગ્યાએ શું લખીએ? તો અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ v 0, સમય અંતિમ સમય t, પ્રારંભિક સમય 0, તો શું થશે? v માઈનસ v 0 ભાગ્યા t બરાબર a. t ક્યાં જાય? ગુણાકારમાં. તો સદિશ a ઇન્ટુ t બરાબર v માઈનસ v 0, માઈનસ v 0 બાજુમાં ઇજત કેવા થઈ જાય? પ્લસ. તો સાથે v ઇઝ ઇક્વલ ટુ v0 plus at. સમીકરણ નંબર 1 યાદ કરો દોસ્તો, આપણે આ ત્રીજા ચેપ્ટરમાં સમીકરણ તાર્યું હતું, યાદ કરો. v is equal to v0 plus at. ક્લિયર. આપણે સમીકરણને ઘટકોના રૂપમાં લખીએ, તો લખો સમીકરણને, સમીકરણને ઘટકોના રૂપમાં લખતા તો શું થશે? પહેલા x ઘટક લખો, તો vx બરાબર v0x plus axt. y સ્વરૂપમાં લખો, તો vy બરાબર v0y plus ayt. લખાશે ને દોસ્તો? આપણે શું કર્યું? ઘટકના રૂપમાં લખ્યું. હવે દોસ્તો t બરાબર 0 સમયે એનો સ્થાન, કણનો સ્થાન સદિશ એમ માનો r0 છે, તો અહીંયા લખીએ
હવે બીજા નંબર ચાર આવીએ કે ટી બરાબર ઝીરો સમય કણનો સ્થાન સદિશ, કણનો સ્થાન સદિશ આર ઝીરો છે. ટી બરાબર ઝીરો સમય કણનો સ્થાન સદિશ કયો છે? આર ઝીરો છે. અને ટી બરાબર ટી સમય લઉં તો લખું ટી બરાબર ટી સમય કણનો સ્થાન સદિશ આર છે. કણનો સ્થાન સદિશ કયો છે? આર છે. તો દોસ્તો આપણે અહીંયા સરેરાશ જે અંતર શોધીએ કે ટી સમય કરેલું સ્થાનાંતર બરાબર શું, તો સરેરાશ વેગ ગુણ્યા સમય લખી શકાય. પણ આપણે પેલા સરેરાશ વેગ શોધી કાઢીએ તો લખો સરેરાશ વેગ બરાબર શું, તો પ્રારંભિક સમય વત્તા અંતિમ સમય ભાગ્યા બે. હવે ટી સમય કરેલું સ્થાનાંતર શોધો તો લખો અહીંયા ટી સમય કરેલ સ્થાનાંતર, સ્થાનાંતર બરાબર શું, તો સરેરાશ વેગ ગુણ્યા સમય. ખબર છે દોસ્તો, કારણ કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય, તો સરેરાશ ટી સમય કરેલ સ્થાનાંતર બરાબર શું, તો સરેરાશ વેગ ગુણ્યા સમય લખી શકાય. દોસ્તો હું અહીંયા લખું દોસ્તો કે સરેરાશ સ્થાનાંતર કેટલું, તો સ્થાનાંતર આર માઇનસ આર ઝીરો, કારણ કે અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સ્થાનાંતર. સરેરાશ વેગ બરાબર શું, તો વી ઝીરો પ્લસ વી ભાગ્યા બે ગુણ્યા ટી લખી શકીએ દોસ્તો. પરંતુ આ વી ની જગ્યાએ સમીકરણ એક પરથી વી ઝીરો પ્લસ એટી લખાય લખાય. ઓકે, તો અહીં લખું સમીકરણ એક પરથી શું થશે, આર માઇનસ આર ઝીરો બરાબર વી ઝીરો ના વી ઝીરો વત્તા વી ની જગ્યાએ લખું વી ઝીરો પ્લસ એટી ભાગ્યા બે ઇન્ટુ ટીએમ નાઇન. વી ઝીરો વત્તા વી ઝીરો કેટલી વખત વી ઝીરો? બે વખત. તો લખાશે ટુ વી ઝીરો વત્તા એટી ભાગ્યા બે ઇન્ટુ ટીએમ નાઇન. ઓકે, અલગ અલગ બે વડે ભાગી દો શું થશે, અહીંયા વી ઝીરો કારણ કે બે બે ઉડી જાય, અહીંયા નહીં બગાય તો વન બાય ટુ એટી ઇન્ટુ ટીએમ નાઇન સેના બરાબર આવ્યું, આર માઇનસ આર ઝીરો. તો છેલ્લું સ્ટેપ હવે શું મળશે, ટી વડે ગુણી કાઢો, આર માઇનસ આર ઝીરો બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર માઇનસ આર ઝીરો બની જતો પ્લસ. સરસ, ઓકે. તો આર બરાબર આર ઝીરો પ્લસ વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર. દોસ્તો આ સમીકરણ આપણે તારવી જો તમને યાદ હોવું જોઈએ, આ સમીકરણ પણ આપણે ઓલરેડી તારવી ચૂક્યા છીએ. આપણે ઘટકોના રૂપમાં લખી કરીએ એક્સ અને વાય ઘટકોના રૂપમાં, તો લખો સમીકરણને ઘટકોના રૂપમાં લખતા આની જગ્યાએ એક્સ લો, તો એક્સ બરાબર એક્સ ઝીરો વત્તા વી ઝીરો એક્સ ટી વત્તા વન બાય ટુ એ એક્સ ટી સ્ક્વેર. અને વાય બરાબર લખો શું થાય, બોલો બોલતા રહો જોડે 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 બોલતા રહો, કારણ કે ઓનલાઈન લેક્ચર ભણી રહ્યા છો, વાલી આજુબાજુ ફરતા હોય તો ખબર પડે કે મારું છોકરો ભણી રહ્યો છે. ઓકે, બોલતા રહો. ચલો વાય બરાબર વાય ઝીરો વત્તા વી ઝીરો વાય ટી વત્તા વન બાય ટુ એ વાય ટી સ્ક્વેર. ક્લિયર? તો દોસ્તો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે આટલા તારવાના છે, એકદમ સિમ્પલ છે, તરત દોસ્તો તમને આવડી જાય, કઈ જ ટોપ પડે એવું નથી. અને મજાની થિયરી છે, ઓલરેડી બીજા ચેપ્ટરમાં આપણે શીખીને આવ્યા છીએ. ઓકે, ખૂબ મજાની થિયરી છે અને આવડી જાય એવી થિયરી છે. ક્લિયર દોસ્તો? હવે આપણે દાખલા ગણીએ, આવો દોસ્તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 4.4 ગણવાના છીએ. તેની રકમ શું કહે છે જો દોસ્તો, રકમ એવું કહે છે કોઈ એક કણનું સ્થાન r બરાબર 3.0 ti વત્તા 2.0 t સ્ક્વેર j વત્તા 0.5 k વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે, તો એમાં લખેલું છે કણના v ઓફ t તથા a ઓફ t શોધો. એટલે આપણે v ઓફ t અને a ઓફ t શોધવાના છે. પછી t b માં લખ્યું t બરાબર 1.0 સેકન્ડ માટે v ઓફ t નું મૂલ્ય અને દિશા શોધો. ચલો ક્લિયર દોસ્તો? તો અહીંયા જે રકમ પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે લખી દઈએ કે r બરાબર શું આપેલું છે. તો તમે જોયું r બરાબર 3.0 ti 3.0 ti વત્તા 2.0 ટી સ્ક્વેર જે 2.0 ટી સ્ક્વેર જે વત્તા 0.5 કે આ સમીકરણ દોસ્તો આપણને આપેલું છે.
હવે આપણે વેગ શોધવો હોય તો સીધી વસ્તુ છે કે સ્થાનાંતરનું શું કરવું પડે, વિકલન કરવું પડે, એટલે કે અંતરનું વિકલન કરવું પડે. તો લખો ટીની સાપેક્ષે, ટીની સાપેક્ષે વિકલન કરતા, ટીની સાપેક્ષે દોસ્તો વિકલન કરો તો શું થશે, ડી આર બાય ડી ટી બરાબર. ઓકે, આપણે વિકલન કરીએ છીએ, ટી નું વિકલન શું થશે, વન થશે. આગળ અચળ પદ એમના એમ શીખવાડ્યું છે, તો 3.0 ટી નું વિકલન 1 વત્તા ના વત્તા ટી સ્ક્વેર છે ઉપર 2 કાત ક્યાં જશે, આગળ તો 2 2 4 તો 4.0 ઘાતમાં વિકલન હોય તો શું થાય, ઘટાડો, તો 2 માંથી 1 ઘાત જાય એટલે ટી, જે એમ ના એમ. અહીંયા ટી વાળું દોસ્તો પદ છે નથી, અચળ પદ છે, અને અચળ પદ નું વિકલન કેટલું, 0. સરસ, તો 0 તો ઇઝ ઇક્વલ ટુ શું થશે, 3.0 આઈ વત્તા 4.0 ટી જે વત્તા 0. 0 લખો કે ના લખો ચાલ, તો આપણને શું મળ્યું, વી મળ્યો, જે ટી માટે મળ્યો, તો વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ જોતું તો આપણને મળી ગયું. ક્લિયર દોસ્તો? હવે આપણે પ્રવેગ જોવે છે, તો આનું પણ વિકલન કરીએ, તો ફરીથી લખું ટીની સાપેક્ષે, ટીની સાપેક્ષે ઉપરના સમીકરણનો વિકલન કરતા, ફરીથી વિકલન કરવું પડશે દોસ્તો, કારણ કે આપણે એ શોધવું છે, તો એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ, ફરીથી આનું વિકલન કરો, 3.0 અચળ પદ થઈ ગયું, એનું વિકલન ટી વાળું પદ નથી, 0. સરસ, તો 0 વત્તા 4.0 ટી નું વિકલન 1 હમણાં શીખ્યા, તો 4.0 જે. ઓકે, તો એ ઓફ ટી બરાબર શું મળશે, 4.0 જે, એટલે એનો મીનિંગ શું થયો, કે જે પ્રવેગ મળે છે એ 4.0 મળે છે, 4.0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે, કઈ જગ્યાએ જે છે એટલે વાય દિશામાં, ધન છે તો ધન વાય દિશામાં, તો એ લખાય આમ પ્રવેગ 4.0 જે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે, એટલે કે ધન વાય દિશામાં મળે. ચલો આપણે એ જવાબ જોતો તો એ આપણને એ જવાબ મળી ગયો. ત્યારબાદ દોસ્તો આપણે બી લખીએ, જે શોધવાનું કીધું છે, બી માં શોધવાનું કીધું છે વી ઓફ ટી નું મૂલ્ય શોધો, વી ઓફ ટી નું મૂલ્ય શોધવાનું, ટી બરાબર 1 સેકન્ડ છે, આને હું સમીકરણ નંબર આપી દઉં 1, તો લખું સમીકરણ 1 માં ટી બરાબર 1 સેકન્ડ મૂકતા તો શું થશે દોસ્તો, જોજો વી ઓફ ટી ની જગ્યાએ 1 બરાબર, અહીંયા તો ટી વાળું પદ છે જ નહીં તેમ ના એમ, તો 3.0 આઈ વત્તા અહીંયા ટી ની જગ્યાએ 1 મૂકું, તો 4.0 કૌંસમાં 1 ઇન્ટુ જે, તો શું થશે 3.0 આઈ વત્તા 4.0 જે. સરેરાશ વી નું મૂલ્ય શોધવું છે, તો માન લો તો અંડરરૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, આઈ જી વાળું પદ નીકળી જશે ખબર છે ને, તો 9 વત્તા 16 એટલે 25, અને 25 નું વર્ગમૂળ 5 મીટર પ્રતિ સેકન્ડ, તો જે વેગ જોતો હતો દોસ્તો એ આપણે અહીંયા વેગનું મૂલ્ય શોધવું હતું એ આપણને વેગનું મૂલ્ય મળી ગયું. ઓકે, હવે દોસ્તો આપણે ખૂણાની વાત કરીએ, તો ટેન થીટા, ટેન થીટા બરાબર વાય વાળું વેગ ભાગ્યા એક્સ, એટલે વીવાય ભાગ્યા વીએક્સ, વીવાય વાય એટલે જી વાળું ટર્મ કેટલું આપ્યું છે 4.0, તો અહીંયા લખું 4.0 ભાગ્યા વીએક્સ 3.0, 4.0 ભાગ્યા 3.0 કરો 4 ભાગ્યા 3 કરો કેટલો મળે છે 1.33, તો અહીંયા લખું 1.33. તો ચલો થીટા બરાબર નેચરલ ટેન્જન્ટ ની અંદર જઈને જુઓ દોસ્તો, હવે આપણે અત્યાર સુધી 0 જોતા, અને નેચરલ ટેન્જન્ટ માં જોઈને જોશો 1. તો 45 જેમ ડિગ્રી અહીં બતાવી હતી ને 0 1 2 3 4, એમાં 45 પછી હશે, પછી જોવાનું છે 1.33. જોઈ કાઢો ક્યાં મળે છે, હું પણ અહીંયા જોઉં છું દોસ્તો ધ્યાનથી જોજો, મને અહીંયા મળે છે 53° 8' 53° 8', તો થીટા બરાબર મને મળ્યો 53° 8'. તો થીટા બરાબર 53° કોના સાથે ખૂણો બનાવ્યો કે એક્સ અક્ષ સાથે, તો લખું એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો 53° મળે. ક્લિયર? એકદમ સિમ્પલ દાખલો છે દોસ્તો, તરત આવડી જાય એવો છે, ખાલી તમને સૂત્ર આવડવું જોઈએ અને એની ફોર્મ્યુલાથી સેટઅપ કરતા આવડવું જોઈએ. ક્લિયર? હવે તમારે આવો નાવ એક દાખલો ગણવા માટે હું તમને હોમવર્ક ની અંદર આપી દઉં છું, ખાલી આર અહીંયા બદલી કાઢું છું,
અહીંયા આર બદલું છું ઓકે જોજો દોસ્તો આ લખું છું t સ્ક્વેર i અહીંયા આ લખું છું t સ્ક્વેર i વત્તા જોજો દોસ્તો t સ્ક્વેર i વત્તા 3tj 3.0tj વત્તા 25k ખાલી મેં r આ રાખ્યો કે t સ્ક્વેર i વત્તા 3.0tj વત્તા 25k અંજે t બરાબર 1 સેકન્ડ અહીંયા મૂકી દીને અહીંયા t બરાબર 1 સેકન્ડ એની જગ્યાએ લખું t બરાબર 2 સેકન્ડ મૂકતા પછી જવાબ કયો મળે એ તમારે આ શોધવાનું છે અને જવાબ મેળવવાનો છે જે જવાબ દોસ્તો આવી જાય તમારી પાસે જે જવાબ આવે એ જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો અને મારા નંબર ઉપર પર્સનલ પણ મોકલી શકો છો જેથી તમને ખબર પડશે કે તમારો જવાબ સાચો છે કે ખોટો તમને મહાવરો થઈ શકે ઓકે ત્યારબાદ વાત કરીએ દોસ્તો આગળ ઉદાહરણ નંબર 5 માંની ઉદાહરણ નંબર 5 જોઈએ આ તમે લખી કર્યો હશે અને હું રફ આઉટ કરી દઉં છું ઉદાહરણ નંબર 5 જોઈએ આપણે જો દોસ્તો ઉદાહરણ નંબર 5 જો દોસ્તો રકમ શું કહે છે એના ઉપર ધ્યાનથી જોઈએ रकम એવું કહે છે t 0 સમય એક કણ ઉગમ બિંદુ પાસે 5.0 i મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિની શરૂઆત થાય પણ t 0 એટલે વેગ v 0 કહેવાય આગળ લખ્યું xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3.0 i વત્તા 2.0 j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે પ્રવેગ પણ આપી દીધો છે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો એટલે આપણે x યામ આપેલો છે y યામ શોધવાનો છે આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ એમ્પી કહી શકાય t સમય કણની ઝડપ કેટલી હશે એ શોધવાનું છે હવે આપણને કણનું સ્થાન માટેનું સૂત્ર દોસ્તો ખબર છે લખું કણનું સ્થાન r = આમ તો r - r0 = v0t + 1/2 at² આ સૂત્ર છે પરંતુ દોસ્તો આપણને અહીંયા t = 0 સમય વેગ v0 આપેલો છે તો પણ સ્થાન કયું થઈ જાય r0 થઈ જાય t = 0 સમયનું સ્થાન કેવું થાય એનું ફિક્સ એટલે r0 થઈ જાય ઓકે તો એના માટે આપણે વેગ લઈશું r0 નહીં લઈએ તો r = શું થશે તો અહીંયા લખું r = v0 પ્રારંભિક વેગ આપેલો કેટલો તો 5.0t તો લખું 5.0t x યામમાં છે લખેલું છે 5.0i તો 5.0t લખી દીધો i m name વત્તાના વત્તા 1/2 ના 1/2 એ આપેલા છે જો એ કેટલા આપેલા છે તો એ આપેલા 3.0i વત્તા 2.0j 3.0i વત્તા 2.0j આ જે આપેલું છે દોસ્તો એ મેં લખી કાઢ્યું છે ઓકે t સ્ક્વેર છે એ t સ્ક્વેર ના t સ્ક્વેર મૂકી દીધા કૌંસ છોડી દઉં તો શું થશે 5.0ti વત્તા 3/2 એટલે 1.5 થાય 3/2 એટલે 1.5i વત્તા 2/2 એટલે 1 તો 1.0j ઓકે t² અહીંયા મૂકતો જો t² અહીંયા t² તો શું થશે 5.0ti વત્તા 1.5t² i વત્તા 1.0t² j આટલું આપણને મળશે આપણે i વાળા પદ ભેગા કરી નાખીએ તો શું થશે 5.0t વત્તા 1.5t² into i વત્તા 1.0t² into j આ આપણને r બરાબર સદિશ r બરાબર મળ્યું ક્લિયર દોસ્તો હવે સદિશ r બરાબર મળ્યું તો આપણે આને સરખાવીએ કે સદિશ r બરાબર xi વત્તા yj સાથે સરખાવતા સરખાવીએ તો x બરાબર આ થઈ જશે તો શું થશે માટે x બરાબર 5.0t વત્તા 1.5t² અને y બરાબર શું થશે 1.0t² થશે દોસ્તો x બરાબર અહીંયા ઉપર નું y બરાબર આપણે સરખાઈ દીધા છે હવે x નો યામ આપેલો છે 84 x નો યામ આપેલો છે ને તો આપણે સમીકરણ લઈએ લખું x = 5.0t + 1.5t² x ની જગ્યાએ લખું 84 બરાબર 5.0t + 1.5t² આ પોઈન્ટ ગાઢો છે તો દરેકને 10 વડી ગુણ એટલે પોઈન્ટ નીકળી જાય તો શું થશે 840 બરાબર 5 × 50t + 15t² 840 આ બાજુ લઈ દો માઇનસ તો 15t² + 50t
840 बराबर 0। दरेक ने आपने दोस्तों 5 वड़े भागी सकिए, दरेक ने 5 वड़े, कारण के स्टेप ना होती है, तो 5 वड़े भागो 5 वड़े भागो 3 टी स्क्वायर वत्ता अहीं 5 वड़े भागो 10 टी ओछा अहीं 5 वड़े भागो 5 एका 5 3 5 5 6 30 3 અને જો ફરીથી 840 તમે દોસ્તો કેલ્ક્યુલેટર માં ભાગશો તો તરત થઈ જશે 5 એકા 5 3 5 6 30 4 8 5 40 એટલે 168 થશે ને, તો અહીંયા લખો 168 બરાબર 0। હવે દોસ્તો આપણે પ્રમેય અવયવ કઈ રીતે પાડવાય શીખી ગયા છે, 168 ગુણ્યા 3 કરવાના, તો અહીંયા લખી દો 168 ગુણ્યા 3, જોજો દોસ્તો 8 તરી 24 નો ચોકડો વધી 2 36 18 ને 2 20 ની 0 વધી 2 3 એકા 3 ને 2 5 504 ના એવા આવે પાડો કે જવાબ 10 આવે, 504 એવા આવે પાડો કે જવાબ 10 આવે, તો જો 25 2 50 252 2 2 કા 2 2 2 4 2 6 12 126 2 53 થશે ને દોસ્તો 2 53। હવે 53 ના આવે પાડવા પડશે ને દોસ્તો, 53 ના આપણે અવયવ પાડવા પડશે, ફરીથી આપણે દોસ્તો એક ગુણાકાર ભાગાકાર કરી નાખીએ એટલે આપણી કોઈ મિસ્ટેક હોય તો જોઈ લઈએ, 168 ગુણ્યા 3 કરી 8 3 24 નો ચોકડો વધી 2 6 3 8 2 20 ની 0 વધી 2 3 1 3 2 5 504 504 ના અવયવ પાડીએ છીએ એટલે જવાબ આવે છે અહીંયા। તો આ રીતે દોસ્તો આપણે અવયવ પાડતા તો ઓલરેડી આપણે શીખેલા છીએ એટલે હવે હું આના માટે મહેનત કરતો નથી, તમને ખબર જ છે આ 504 ના અવયવ એવા પાડવાના છે કે જવાબ કેટલો આવવો જોઈએ 10 આવવો જોઈએ, જવાબ કેવો આવવો જોઈએ 10, તો અહીં લખું છું 504 એના જવાબ 10 લાવે છે, હું 28 ગુણ્યા 18 લખું, જોજો 28 ગુણ્યા 18 લખું છું, જવાબ 10 આવે છે કે નહીં ચેક કરી લઈએ, જોજો દોસ્તો 28 ગુણ્યા 18 કરું છું 0 28 82 64 નો ચોકડો વધી 6 8 2 16 16 ને 6 22 4 0 1 504 આવી ગયો, તો 28 ગુણ્યા 18 28 ગુણ્યા 18 વચ્ચેનો પ્લસ તો પ્લસ પાછળનો માઇનસ ચિહ્ન વિરુદ્ધ 28 માંથી 18 જાય તો 10 મળી ગયા, ઓકે તો અહીંયા લખી શકીએ ને 3t² વત્તા 28t ઓછા 18t ઓછા 168 બરાબર 0। ઓલરેડી આ વસ્તુ શીખેલા છે દોસ્તો, મારે શીખવાની જરૂર નથી પણ તો આપણે શીખવાડતા જઈએ, ઓકે ચલો અહીંયાથી આપણે બેમાં કંઈક કોમન નીકળશે ને 3t² વત્તા 28t એમાંથી t કોમન કાઢ દો દોસ્તો, અહીંથી t કોમન તો શું થશે 3t વત્તા 28 થશે ને દોસ્તો, અહીંયાથી t કોમન કાઢ્યા તો શું થશે 3t વત્તા 28 આમાંથી અહીંયા 6 કોમન કાઢો તો 6 કોમન તો 6 તરી 18 કારણ કે આપણે 3t લાવવા પડશે, ઓછા ઓછા વત્તા 28 ગુણ્યા 6 કરો એટલે 168, બંનેમાંથી 3t વત્તા 28 કોમન તો 3t વત્તા 28 કોમન, અહીંયા t ઓછા 6 બરાબર 0, અલગ અલગ 0 લે લો તો 3t વત્તા 28 બરાબર 0, t ઓછા 6 બરાબર 0, તો અહીંયા t બરાબર શું થશે ઓછા 28 ભાગ્યા 3, અહીંયા t બરાબર 6, આ માઇનસ સમય આવે તો શક્ય નથી તો t બરાબર 6 સમીકરણ નંબર આપણે અહીંયા લખી દઈએ 1, તો y માં મૂકી દઈએ તો અહીંયા મૂકો t બરાબર 6 સેકન્ડ ને સમીકરણ 1 માં મૂકતા, જોજો દોસ્તો મૂકો છો તો y બરાબર શું થશે y બરાબર 1.0 t ની જગ્યાએ 6 નો વર્ગ છાયો છાયો 36, તો y બરાબર શું આવશે 36 મીટર, એકદમ સિમ્પલ તરત પડી જશે તો y બરાબર કેટલા મળશે 36 મીટર, ઓકે દોસ્તો હવે આપણે આગળ જોઈએ દોસ્તો, ઓકે વિદ્યાર્થી મિત્રો હવે y બરાબર 36 મીટર તો મળી ગયું છે, હવે આપણે શું શોધવાનું કીધું હતું તો તે સમયે કણની ઝડપ કેટલી હોય, કણની ઝડપ શોધવાની છે દોસ્તો, ધ્યાનથી જોજો હું અહીંયા શું કરું છું, અંક તો લખવું પડે આગળ પણ પેલા આને રફ આઉટ કરી દો, એક કામ કરો તમે લખી દીધું હશે, હવે જે આપણે r કેટલો મળ્યો હતો તો સદિશ r બરાબર જે મળ્યો હતો એ લખી દો કે સદિશ r બરાબર, જો દોસ્તો આપણે જે મળ્યો તે લખી દો 5.0t વત્તા 5.0t વત્તા 1.5t સ્ક્વેર કૌંસની બહાર i વત્તા જે મને k સ્વરૂપ મળી દો 1.0t સ્ક્વેર g, આ આપણને મળી તો આપણે કણની દોસ્તો ઝડપ શોધવી છે તો પહેલા વિકલન કરવું પડે, તો લખું v ઇઝ ઇક્વલ ટુ શું dr/dt રાઈટ ને, તો t ની સાપેક્ષે વિકલન કરો, ચલો t ની સાપેક્ષે વિકલન કરો તો અહીંયા 5.0t નું વિકલન 1 વત્તા ના વત્તા 2 ક્યાંય જાય આગળ 1.5 ગુણ્યા 2 એટલે 3t im ના m વત્તા 2 આગળ આવી જશે તો 2t
અહીંયા જે ગાત એમના એટલે જે એમના એમ તો 2t ઇન્ટુ જે થઈ જશે ને દોસ્તો. હવે આપણે t બરાબર 1 મૂકીએ, જે આપણે લેવાનું છે તો લખો t બરાબર 1 સેકન્ડ મૂકતા. જો દોસ્તો આપણે રકમમાં લખેલું છે કે t બરાબર 1 સેકન્ડે આપણે વેગ એનો શોધવાનો છે, તો t બરાબર 1 સેકન્ડે આપણે જોઈ લઈએ છીએ. દોસ્તો જો જો t બરાબર 1 સેકન્ડે લઈએ તો કેટલા થશે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા t બરાબર 1 નહીં, આપણે જે 6 સેકન્ડે શોધ્યો હતો દોસ્તો, સોરી મેં મિસ્ટેક થઈ, t બરાબર 6 સેકન્ડે શોધ્યો હતો, તો t બરાબર 6 સેકન્ડ આપણે મૂકીએ તો શું થશે, v is equal to 5.0 વત્તા 3 t ની જગ્યાએ 6, રાઈટ દોસ્તો. અહીંયા ખાસ સમજજો, t બરાબર આપેલા નથી, આપણે જે શોધ્યા છે એ મૂકવાના છે, રાઈટ. વત્તા ના વત્તા 2t ની જગ્યાએ 6 ઇન્ટુ j ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ 6 તરી 18, અહીંયા t નથી 5.0 છે, ઓકે રાઈટ. 6 તરી 18, 18 ને 5 23, તો 23.0 im ના m, 6 2 12, 12 ઇન્ટુ j. આ સદિશ v નું મૂલ્ય મળ્યું દોસ્તો, હવે સદિશ v મળ્યો, હવે આપણે સરેરાશ ઝડપ એટલે v શોધવી હોય, માન શોધવું હોય તો અંડર રૂટ પહેલા નો વર્ગ વત્તા બીજા નો વર્ગ, 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 23 નો વર્ગ કેટલો થશે તો 529, 12 નો વર્ગ કેટલો થશે 144, 529 વત્તા 144 સરવાળો કરીએ તો જવાબ આવશે 673, 673, અને 673 નો વર્ગમૂળ તમે નીકાળી શકો દોસ્તો 25.94, કેલ્સી ની અંદર નીકાળી શકો છો ઈઝીલી 25.94, એપ્રોક્સિમેટલી લખો દોસ્તો 26 લખાશે ને તો 26 મીટર પ્રતિ સેકન્ડ મળે. ઓકે દોસ્તો આ જ રીતે દાખલો આપણે ગણવાનો છે, બહુ સિમ્પલ દાખલો છે. તમારે અહીંયાથી એક વધારાનો દાખલો આપી દઉં છું જેથી તમે ઘેર પુનરાવર્તન કરી શકો, એના માટે એક વધારાનો દાખલો આપી દઉં કે આ જ રીતનો દાખલો છે તમારે ઘરેથી ગણવાનો છે. ઓકે જોજો દોસ્તો, હું રકમ લખી દઉં છું. અહીંયા આપણને વેગ આપેલો છે v ઇઝ ઇક્વલ ટુ 2i મીટર પ્રતિ સેકન્ડ, વેગ આપેલો છે v ઇઝ ઇક્વલ ટુ 2i મીટર પ્રતિ સેકન્ડ, અને પ્રવેગ આપ્યો છે i વત્તા 3j. પ્રવેગ દોસ્તો આપેલો છે e બરાબર i વત્તા 3j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ આપેલો છે દોસ્તો i વત્તા 3j મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો છે, અને એનો એક્સિયમ છે, એક્સિયમ જે 84 હતો અહીંયા 30 આપેલો છે, એક્સએમ કેટલો 30 આપેલો, તો વાય આમ તમારે શોધવાનો છે. ઓકે, અને વાય આમ શોધી ગયા બાદ એની આપણે શું શોધવાની છે તો વેગ શોધવાનો છે. વાય આમ શોધી જાય પછી આપણે વેગ શોધવાનો છે, ક્લિયર દોસ્તો. આ જ રીતે જે દાખલો ગણ્યો એ જ રીતે તમારે દાખલો ગણવાનો છે. ઓકે દોસ્તો, તો આજના લેક્ચરની અંદર આપણે અતિ મહત્વના એક્ઝામ્પલ તથા થિયરી શીખ્યા છીએ જે ખૂબ જ આઈએમપી છે, અગત્યની છે, એક્ઝામ્પલ પણ આઈએમપી છે. તો દોસ્તો જો તમને ખરેખર માહિતી મળી ગઈ હોય, શીખવા મળ્યું હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.